નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું અધિક સ્વાગત છે ધોરણ દાસ વિષય છે સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સ તમારા માટે બ્લુ પ્રિન્ટ આવી ગઈ છે દ્વિતીય પરીક્ષા માટેની આ બ્લુ પ્રિન્ટ છે આ આપણે જોવાના છે કે વાર્ષિક પરીક્ષા દ્વિતીય પરીક્ષા અને પ્રથમ પરીક્ષા ત્રણે માટે બ્લુ પ્રિન્ટ એક જ જેવી રહેશે જેના માટે તમારે આ વર્ષે પેપર જે બે હજાર ત્રેવીસની અંદર તમારે જે દ્વિતીય પરીક્ષા લેવનાર છે તેના માટે પણ આ બ્લુ પ્રિન્ટ માન્ય રહેશે જેથી કરીને તમારે આ પ્રમાણે તૈયાર કરવાની રહેશે તો કયા પ્રકારના બ્લુ પ્રિન્ટ છે સંપૂર્ણ માહિતી આપીશું તે ઉપરાંત આઈએમપી ક્વેશ્ચન પેપર મોડલ ક્વેશ્ચન પેપર સંપૂર્ણ સંપૂર્ણ તમને માહિતી આ વિડીયોની અંદર આપી દઈશું ત્રણ કલાકનો સમય છે એસી ગુણનું પેપર ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ઓરિજિનલ પેપર છે અને ઓરિજિનલ બ્લુ પ્રિન્ટ તો કે તેની અંદર આપણે જોઈ તો કંઈ કયા પ્રકારના બ્લુ પ્રિન્ટ છે તો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણપાર હેતુલક્ષી સોળ છે સોળ ગુણ છે ટૂંક ચૌદ પ્રશ્નો એસ સેવન દસ છે વીસ ગુણ ટૂંક ચોવીસ પ્રશ્નો એસે ટુ આઠ છે તો કે પ્રકરણ પ્રમાણે ગુણ પર તો પહેલો ચેપ્ટર છે ભારતનો વારસો તો ત્રણ ગુણ ભારત સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલા ત્રણ ગુણ ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય ચાર ગુણ ત્યારબાદ જે ભારતનો સાહિત્યિક વારસો તો તેની અંદર છે ચાર ગુણ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો તો ચાર ગુણ ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો ચાર ગુણ ત્યારબાદ છે આપણા વારસાનું જતન તો ત્રણ ગુણ છે કુદરતી સંસાધનો તો તેની અંદર ત્રણ ગુણ છે વન અને વન્યજીવ સંસાધન ચાર ગુણ છે ભારત કૃષિ પાંચ ગુણ છે ભારત જળ સંસાધન તો એ પણ પાંચ ગુણ રહેશે ભારત અને શક્તિના સાધનો તો ત્રણ ગુણ છે ઉત્પાદન ઉદ્યોગ તો તેની અંદર પણ ત્રણ રહેશે પરિવહન સંદેશા વ્યવહાર અને વ્યાપાર તો ત્રણ ગુણ છે આર્થિક વિકાસ તો એ ચાર ગુણ છે ત્યારબાદ આ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ ચાર ગુણ છે આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી ચાર ગુણ છે ભાવ વધારા અને ગ્રાહક જાગૃતિ ચાર ગુણ માનવ વિકાસ ચાર ગુણ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો તો તેની અંદર છે પાંચ ગુણ ત્યારબાદ છે સામાજિક પરિવર્તન પાંચ ગુણ એસી ગુણ આ પ્રમાણે તમારે ચેપ્ટર વાઇઝ થાય છે તો કે વાર્ષિક પરીક્ષા અંદર કયા હશે તો કે વિભાગ એ સોળ ગુણ થાય છે તો તેની અંદર જોડકા હશે ખરા ખોટા હશે પ્રશ્નોના એક એક વાક્યની અંદર હશે ખાલી જગ્યા છે અને યોગ્ય વિકલ્પ આ પ્રમાણે તમારે વિભાગે આવશે ત્યારબાદ છે વિભાગ બી તો તેની અંદર જે પણ અહીં આપેલું છે તેના આધારે આવશે ત્યારબાદ છે વિભાગ સી તો તેની અંદર તમે જોઈ શકો છો તે પ્રમાણે તફાવત વિધાન સમજાવ અને પારિભાષિક શબ્દનો અર્થ એ ચોવીસ ગુણ છે જ્યારે વિભાગ ડી છે તેની અંદર પ્રત્યેકના ચાર ગુણ રહેશે અને બીજા જે પ્રશ્નો આવશે અને એક જે પ્રશ્ન ઓગણચાળીસમાં નંબરનો છે તે ભારતના રેખાંકિત નકશાના નીચેના સ્થાનો દર્શાવવાના રહેશે જે મિત્રો અહીં નો જ લખેલ છે કે પ્રથમ પરીક્ષા માટે જે બ્લુ પ્રિન્ટ છે એની એ બ્લૂ પ્રિન્ટ વાર્ષિક પરીક્ષાની જે વાર્ષિક પરીક્ષા માટે બ્લુ પ્રિન્ટ છે એની એ જ દ્વિતીય પરીક્ષા માટેની બ્લુ પ્રિન્ટ રહેશે તો કે પ્રથમ દ્વિતીય અને વાર્ષિક આ ત્રણેય બ્લુ પ્રિન્ટ સમાન જ રહેશે બીજું કે તમારે જે બ્લુ પ્રિન્ટ અહીં આપેલી છે તેના આધારે ટૂંક સમયની અંદર તમારા માટે જે ક્વેક્શન પેપરો તૈયાર કરેલા છે આઈએમપી ક્વેક્શન પેપર મોડેલ ક્વેક્શન પેપર અને જે વાઇઝ પણ ક્વેક્શન છે એ પણ ટૂંક સમયની અંદર ચેનલ પર આવી જશે જેથી કરીને તમે ચેનલનો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી ફટાફટ કરેલો નીચે સબસ્ક્રાઈબનું બટન છે બાજુમાં બેલ બટન પણ જોવા મળે છે એને પણ પ્રેસ કરી દેસુ તો તમારો જે નમૂનાનો પ્રશ્નપત્ર આ પ્રમાણે છે અને આનું સોલ્યુશન ટૂંક સમયની અંદર ચેનલ પર આવી જશે વિદ્યાર્થી મિત્રો જે અહીં છે આ વિભાગ પ્રમાણે જે આપેલા છે એ પણ પ્રશ્નો ખૂબ જ આઈએમપી છે એ પણ તમે એક વખત તૈયાર કરી લેશો જે પણ તમારે બ્લૂ પ્રિન્ટ અને જે મોડેલ પેપરો બાકી છે એ પણ ટોક્સની અંદર ચેનલ પર અપલોડ થઈ જશે જેથી કરીને તમે પરીક્ષા જૂતી અને પરીક્ષાની અંદર પણ તમને દરેક કોઈ પણ પ્રકારની જે તકલીફ ન પડે એના માટે આપણે તૈયાર જ છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ના જ ભૂલ થાય